वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिराननम्बुजम् पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामी नारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सद्गुरु देवनी जय। जय श्री स्वामी नारायण। आज तारीख 4/10/2021 सोमवार नो दिवस छे। भादरवावद 13 छे। आज नो सदविचार अपनी लिंक चाले छे। आ कोण छे जरा तपास करो। तो आवे जीवन जीववानी मजा। बहुत सरस मजानो आजनो सदविचार छे। दुख और तकलीफ भगवान की बनाई हुई वो प्रयोगशाला है जहां आपकी काबिलियत और आत्मविश्वास को परखा जाता है। दुख और तकलीफ भगवान की बनाई हुई वो प्रयोगशाला है जहां आपकी काबिलियत और आत्मविश्वास को परखा जाता है। दुख अने तकलीफ एक प्रयोगशाला छे भगवाननी बनावेली। जेवी रीतने प्रयोगशाला होय ने स्कूलोमां कॉलेजोमां साइंसना मोटा मोटा अधिवेशनो होय एमां प्रयोगशाळाओ होय। साइंसनी मोटी मोटी लेबो होय एमां प्रयोगशाळा होय। एमां एकबीजा केमिकल्स उत्पन्न करवामां आवता होय छे, बनावामां आवता होय छे, भेगा करवामां आवता होय छे। पदार्थो एकबीजा भेगा थाय एटले कंईक घन विस्फोट थाय पण एमांथी कंईक नवुं सर्जन थतुं होय छे। दुख अने तकलीफो एक भगवान नी बनावेली प्रयोगशाला छे।
અમુક અમુક તમે હીરાઓ તરાશવામાં આવતા હોય, આ કારીગરો હોય ને, મોટા મોટા ઉચ્ચ લેવલના હાઈ લેવલના કારીગરો તરાશતા હોય કે આ પથ્થર છે કે ખરેખર હીરો છે. આ સોનીઓ પણ સોનું તરાશતા હોય, તપાસતા હોય, ભઠ્ઠીમાં નાખે, ગરમ ગરમ ભઠ્ઠી હોય, સોનું નાખે એટલે સોનું પીગળે, સોનું જુદું પડી જાય અને પિત્તળ ને તાંબુ જુદું પડી જાય, એમ ભેળ હોય ને નીકળી જાય અને શુદ્ધ થઈ જાય. પ્રયોગશાળામાં વસ્તુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. આપણે મંદિરનું કામ ચાલે તો પથ્થર આપણે લાવીએ, આપણને તો ઉપરથી રૂડો રૂપાળો જ લાગે, સરસ જ લાગે, પણ એ કેટલા વર્ષો ટકશે, કેટલા વર્ષોમાં પીળો પડશે, કેટલા વર્ષોમાં ખરવા લાગશે, એ ક્યારે ખબર પડે કે ખરેખર પ્યોર 100% આપણે જે જોઈએ છીએ એ જ છે, એવી ક્યારે ખબર પડે? પ્રયોગશાળામાં જાય ત્યારે, લેબોરેટરી કરાવે, ખબર પડે આમાં આટલું કેલ્શિયમ છે, આટલું આયર્ન છે, આટલું આ પદાર્થ છે, બધા ખબર પડી જાય. એના ઉપરથી સાબિત થાય કે આને 100 વર્ષ, 200 વર્ષ, 500 વર્ષ, 1000 વર્ષ કાંઈ નહીં થાય. એમ દરેક હીરા હોય, સોનું હોય, પિત્તળ હોય, સ્ટીલ હોય, બ્રાસ હોય ને, આ બધાને તરાસવામાં આવે ત્યારે એની સાચી કિંમત ખબર પડતી હોય છે. એ માણસની પણ સાચી કિંમત ક્યારે ખબર પડે કે આટલો મહાન વ્યક્તિ છે. હંમેશા ભગવાન દુઃખ ને તકલીફો આપતા હોય ને, કે જ્યારે પણ આવતી હોય ને ત્યારે પોતાના ભક્તની કિંમત વેલ્યુ વધારવા માટે કરતા હોય છે. પણ આપણને એમ થાય આપણું હાવ અપમાન, હાવ તુચ્છ ગણી નાખ્યો, હાવ ફેંકી દીધો, આપણી કોઈ કિંમત જ ના, હકીકતમાં ઊંધું હોય છે, આપણી માન્યતા પ્રમાણે નથી હોતું. સોનુંને તરાસવામાં આવે ત્યારે સોનાની કિંમત વધી જાય છે, હીરાને તરાસવામાં આવે સાચો હીરાની કિંમત આમ ભલે ખૂણામાં પડ્યો હોય, કબાટમાં પડ્યો હોય, પણ એને સોની એના એના કારીગરના હાથમાં આપે ને, સોની તરાશે ને ત્યારે ખબર પડે. ઓહો, એક દ્રષ્ટાંત દઉં તમને, ઝવેરીના હાથમાં આવે ને ત્યારે ખબર પડે આ શું છે અને એ સાચો ઝવેરી. એક ભાઈ બકરા ચારતા હતા જંગલમાં, એક ચમકતા પથ્થર ઉપર નજર ગઈ, એ પથ્થર એને હાથમાં લીધો, ઓહો બહુ રૂડો રૂપાળો સરસ લાગે છે, લઈ મારી બકરીના ડોકે બહુ સારો લાગશે, તો એને એક દોરડીમાં બાંધીને બકરીને ડોકે વળગાડ્યો. તો બકરી હાંજે ચરીને ઘેરે આવી, બજારમાં નીકળી, એટલે બજારમાં એક ઝવેરી ગામનો નાનું ગામડું, ગામડાનો ઝવેરી નાનો હોય ને, એની નજર ગઈ, છે તો ઝવેરી ને, એની નજર પેલા ડોકે બાંધેલા પથ્થર ઉપર પડ્યો. હા, આ પથ્થર આને ડોકે બાંધ્યો છે, પણ આ પથ્થર નથી, કંઈક વસ્તુ છે. એટલે એમ તો ન કહેવાય પેલા ભાઈને કે ભાઈ આ પથ્થર મને દઈ દે, એટલે તરત એને શંકા જાય, આ શું છે. તો આને શું કીધું કે ભાઈ બકરી મને દઈ દે. તો બકરીના 200 રૂપિયા થાય, કે 200ની કાકી 400 લઈ લે, પણ બકરી દઈ દે. તો બકરી દેવા ગયો ને, એટલે પેલો પથ્થર છોડવા ગયો, એટલે કે ભાઈ પથ્થર હવે આ 400 રૂપિયાની બકરી લીધી તો પથ્થરમાં શું જીવ ઘાલસ, લઈ દે ને. તો આને તો શું હતું, ચમકતો આવો બીજો મળશે મને જંગલમાં, લઈ જા, લઈ ગયો. પછી તો પેલાને કઈ બકરી જોતી નહોતી, એને તો પથ્થર જોતો હતો, બકરીને છોડી મૂકી, પથ્થર લઈ લીધો અને મોટા વડોદરા જેવા, અમદાવાદ જેવા મોટા સિટીમાં ગયો. મોટા ઝવેરીને કહે છે કે આ તરાશો, આને હું વેચવા આવ્યો છું, અને જોયું હાથમાં લીધો તો ઓહો બોલ કિંમત. તમે બોલો 1,00,000 રૂપિયા એમ દેવો છે કે શું કીધું? 1,00,000 રૂપિયા એમ દેવો છે? દીધો કે આને કેટલામાં લીધો તો? મફતમાં, પૈસા તો બકરી ના આપ્યા હતા. 1,00,000 રૂપિયામાં ગયો. ઈ પાછો 1,00,000 જેને લીધો તો
મોટા સિટીવાળા એ આમ મુંબઈ ગયો મોટી લેબર મોટા ઝવેરી પાસે, આમ હાથમાં આપ્યો ને પેલા એ, આમ મુંબઈના ઝવેરીની આમ આંખો ચકિત થઈ ગઈ, પોળી થઈ ગઈ. ઓહો શું વાત છે, કે કેમ ભાઈ તરાશો, કે આની કિંમત કરો, વેચવા આવ્યો છો ખરેખર કે મશ્કરી કરે છે? તો કે ના ના વેચવા આવ્યો છું. કઈ કિંમત? પેલો કે 1 કરોડ રૂપિયા દીધો. ક્યાંથી? લાખમાંથી. કેટલા એમ ગયો? પથ્થર એનો એ જ છે. તરાશે તારે એની કિંમત મેંડી વધવા, કિંમત મેંડી વધવા. 1 કરોડ રૂપિયાવાળા એ તરત લઈ સીધો અમેરિકામાં ન્યુયોર્કમાં પહોંચ્યો. 1 લાખ રૂપિયાની ટિકિટ ખર્ચીને ગયો ત્યાં મોટા ઝવેરી પાસે, જઈને કહે છે કે લ્યો આ વસ્તુ ઇન્ડિયાથી વેચવા આવ્યો છું, તરાશો કરો કિંમત. સાચું બોલે છે કે મારી મશ્કરી કરે છે? એ વખતે બરાબર એ ન્યુયોર્કવાળો જે મોટો ઝવેરી હતો એ તો બહાર ગયેલો, એનો છોકરો પેઢી ઉપર બેઠો હતો, એને આપ્યો. એવડો એ કે મશ્કરી કરે છે કે ખરેખર દેવો છે? તો કે ના ના દેવો છે, કરો કિંમત. એ કે સવારથી સાંજ સુધી જેટલું મારી આ વખાર છે, સોનું ચાંદી છે, જેટલું લઈ જાઓ લઈ જાઓ, કોથળા ભરી લયા. પહેલાં તો મીંડો ગાંડા ભરી ભરીને ટ્રકો ભરી ભરીને ઉપાડવા, એની પાસે તો હતું જ. તે આખા નગરમાં હાહાકાર મચી ગયો કે આ અને આ છોકરાએ હું વસ્તુ કોણ જાણે લીધી અને આટલું બધું દઈ દીધું, એના હાથ પેઢીનું દિવાળું ફૂંકી નાખવાને. તો હા જ પડી, આ તો બધું લઈને સામાન લઈને વયો ગયો. એટલે એનો બાપ આવ્યો પેલાનો ન્યુયોર્કવાળાનો, એ કહે છે શું ગામમાં બહુ વાતો થાય છે, મારા દીકરાએ દિવાળું ફૂક્યું, દિવાળું ફૂક્યું, દિવાળું ફૂક્યું, શાના બદલામાં બધું દીધું? એ બાપુ જાઓ અંદર. અંદર લઈ ગયા, તેજુરી ખોલી, પેલી વસ્તુ કાઢી અને હાથમાં દીધી. લો બાપુજી આના બદલામાં દીધી છે, તરાશો. અને જ્યારે આને જોયું ને હાથમાં લીધું ને આંખો પોળી થઈ, ઓહો તે તો પેલા ઇન્ડિયાવાળાને છેતરી લીધો. કે શું કીધું? તે તો પેલા ઇન્ડિયાવાળાને ભારતવાળાને છેતરી દીધો. કે છે કેમ બાપુજી? તને ખબર છે ને? મને ખબર છે. તારે કે આ ચંદ્રામણી છે, ચંદ્રામણી પૂનમના દિવસે આગાશીમાં મૂકીએ, ચંદ્ર નાના કિરણો એક થાય ને તો સુવર્ણની વૃષ્ટિ થાય, જેટલું દીધું એ તો એક રાતમાં ભરાઈ જાય. હવે એ ગામડાના ઝવેરીને શું ખબર હોય, વસ્તુ એકની એક હતી. પણ જ્યારે ભગવાનના હાથમાં જાય અને ભગવાન એને તરાશે, સમજ્યા, એને દુઃખ આપે, હંમેશા અગ્નિમાં તપાવે ને, હે, એ તો હરણ ઉપર ચડાવે હીરાને, તારે ખબર પડે કે આ હીરો કેટલો મજબૂત છે. એમનેમ થાય? એ તો હોનું કેટલું કિંમતી છે, 24 કેરેટનું 16 વલું સોનું ક્યારે ખબર પડે? ભઠ્ઠીમાં પડે તારે. આ પથ્થર કેટલો મજબૂત છે એ તો હથોડા ખમે તારે ખબર પડે કે આ પથ્થર કેટલો કિંમતી છે. એમ દુઃખ ઓર તકલીફ ભગવાન કી બનાઈ હોવી વો પ્રયોગશાલા હૈ જહાં આપકી કાબિલિયત ઓર આત્મવિશ્વાસ કો પરખા જાતા હૈ. કોક આપણને ઘડીએ ઘડીએ આમ તરાસતા હોય ને, જોતા હોય ને, એટલે એમાં મૂંઝાવું નહીં. થોડું થોડું દુઃખ આવતું હોય ને, ક્યારેક વઢતા હોય ને, ટોકતા હોય ને, ખીજાતા હોય ને, ત્યારે બહુ દુઃખી ન થવું, આનંદમાં રહેવું, અવગુણ ભાવ ન લેવો. કારણ કે ત્યારે એ હાચો પરખાઈ જાય છે કે આ હીરો છે, પથ્થરો છે, હે, આ હોનું છે કે લોઢું છે, ક્યારે ખબર પડે? હા, એની કસોટી થાય, દુઃખ આવે, તકલીફો આવે, એનો આત્મવિશ્વાસ, કાબિલિયત. આની કેટલી લાયકાત છે, કાબિલિયત એટલે શું? આની કેટલી લાયકાત છે, કેટલો પાત્રતાવાળો છે, ખબર પડી જાય તરત, અને ભગવાનને મોટા પુરુષની નજરમાં આવી જાય. અને વાત વાતમાં સહન શક્તિ જ ન હોય, આત્મનિષ્ઠા જ ના હોય. મારી જેમ ભાષણ કરવું હોય તો ઘણું કરી દે, પણ સમય આવે ત્યારે જો ચૂકી જાય, આત્મનિષ્ઠા તૂટી જાય, તો એ પછી પથ્થરો ક્યાં જાય? આ પથ્થરને જ્યારે
સલાટ એને તરાસતો હોય, કહેતા હથોડોને શીણી લઈને ટચકા મારતો હોય ને ડગડા કાઢતો હોય, અને એમાં જો પથ્થર તૂટી જાય ગમે ત્યાંથી, તરાડ પડી જાય, તો એ પથ્થર ક્યાં જાય? પગથિયામાં જાય. ક્યાં જાય? કચરામાં જાય. ક્યાં જાય? બધાએ જેના ઉપર બૂટને જોડા ઉતારે. પણ એ વખતે જો બરાબર અડીખમ રહ્યો અને આત્મનિષ્ઠા રાખી, આત્મવિશ્વાસ રાખ્યો, હા, કે જે થાય તે પણ મારે હવે આમાં બસ સહન જ કરી લેવાનું છે, ભલે ગમે એવી દુઃખ ને મુશ્કેલી આવે, ગમે એટલા ઘા ભલે પડે, અને તો પછી એની ભગવાનની મૂર્તિ બને ને સિંહાસનમાં રોજ આરતી થાય, રોજ થાળ ભોગ થાય, રોજ એને વંદના ને સન્માન ને હાર ને તોરાન વાઘાન ભગવાનનું સ્વરૂપ ધારણ કરી લે. એ મનુષ્યમાં પણ જ્યારે આવી સહન શક્તિ આવે ને, હા, દુઃખ સહન કરવાની, કોકનું બધું, આ બધાએ જેને જેને સહન કર્યું છે એ ભગવાન જેવા થઈ ગયા. તમે જો જેને જેને સહન કર્યું ને, હા, એ મહાન વ્યક્તિત્વ થઈ ગયા. અને સહન ન કર્યું ને, હામ હામી બાથ ભરી અને હામી હામી બાહ્યો ચડાવી અને વેર એમને કર્યું, તો મરી ગયા, ધૂળ થઈ ગયા, રાખ થઈ ગયા, તોય કોઈને યાદ કરતું નથી, એને નામે ખબર નથી કોઈને, વયા ગયા, ભૂહાઈ ગયા બધાય. માટે આજનો સુવિચાર, સદવિચાર, અને આ જો આપણા જીવનમાં ચરિતાર્થ થઈ જાય, આવી જાય, આપણી અંદર આવી જાય, તો આવે જીવન જીવવાની મજા. દુઃખ ઓર તકલીફ ભગવાન કી બનાઈ હુઈ વો પ્રયોગશાલા હૈ જહાં આપકી કાબિલિયત ઓર આત્મવિશ્વાસ કો પરખા જાતા હૈ. આપણને આપણા ઉપર કેટલો ભરોસો છે, ભગવાન ઉપર કેટલો ભરોસો છે, આપણી કેટલી પાત્રતા છે એ આપણને ખબર પડી જાય. વાત વાતમાં દુઃખી થઈ જઈએ, વાત વાતમાં વેણ ઉપર વેણ લાવીએ, વાત વાતમાં આપણે હંભળાવી દઈએ કે ગૂંધું કરી દઈએ, પલાયન થઈ જઈએ, કાયર થઈ જઈએ, ધીરજ ચૂકી જઈએ, હિંમત હારી જઈએ, તો સમજવાનું કે આપણામાં પાણી છે પણ ઊંડા નથી. શું? છીછરા છે, એક કોષ પા કોષનું છે. પણ ઘા મારે ને બોદો બોલે અને સીધું પાણીની શેર ફૂટે તો એ 12 મહિના, હા, ગમે એટલી મોટર મૂકી દો ને, હા, દોરો ડગે નહીં. હા, એમ સમજ્યા? આપણા માટે છો, આ કંઈ બોલું છું એટલે બીજા માટે નહીં, મારા ને તમારા માટે, આપણા માટે છે. હા, આપણો કેટલો આત્મવિશ્વાસ છે, આપણી કેટલી કાબિલિયત છે. હા, કોઈ ગમે એટલું કહી દે ને, મુક્તાનંદ સ્વામીની પાત્રતા, મુક્તાનંદ સ્વામીની કાબિલિયત, મુક્તાનંદ સ્વામીનો આત્મવિશ્વાસ ક્યારે ખબર પડી? કે લોકો માર 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 કરતા આવતા હોય, મારી નાખું મુક્તાનંદને, મુક્તાનંદ એમ કરતા આવતા હોય, અને તોય સ્વામી આય મંદ હાસ્ય કરતા પદ્માસન વાળીને બેઠા હોય, બધા ઉપર કરુણા વર્ષાવતા હોય, એક પણ શબ્દ ના બોલતા હોય, અને બોલે તો એ માન સન્માનથી બોલતા હોય, બધાને હાથ જોડતા હોય, નમી દેતા હોય, અને એમ કહેતા હોય મારી ભૂલ છે, તમે તો સાચા છો. હે, ત્યારે ભગવાન એને ગુરુ બનાવે ને, ત્યારે બધા ભલભલા મોટા મોટા મહાન અનાદિ મુક્તો કહેવાતા હોય એવા સદગુરુ સંતો અને મહાન વિભૂતિ એવા ભક્તો હોય એ પણ જેના ચરણમાં નમન કરે. નમુ મુક્તાનંદ પ્રભુપદ તણા સેવક સદા, મહાશાસ્ત્રાભ્યાસી વ્યર્થ ન ગુમાવે પડકદા. કરે વાર્તા એવી સુર, હે, કરે વાર્તા એવી સુર સરિત ધારા સમવહે, કુસંગી સતસંગી સકલ જન ચિત્તે અતિ ચહે. બધા એને ચાહે, સકલ દેવતાઓ પણ ચાહે, મુક્તો પણ ચાહે, મુક્તપતિ ભગવાન પણ ચાહે, બધા એને પ્રેમ કરે. એવા નિર્માની દાસત્વ ક્યારેક કહી દઈએ તો કંઈક ખોટું નથી લાગતું ને? તો વાંધો નહીં. હા, એમ માનવાનું કે આપણા મોટા ભાગ્ય કે આપણને કોક કેનારા છે. અત્યારે છે ને આ કેનારાનો દુકાળ પડી ગયો છે નિતર. કોઈ કોઈને કહેતું નથી, કોઈ કોઈને પૂછતું નથી, કોઈ કંઈને હે ટકોરતું નથી, દુકાળ પડી ગયો. જ્યારે કોઈ આપણને રોકે ટોકે કે સાચો રસ્તો બતાવે, વઢીને કે પોતાનો જાણીને કે આંખો કાઢીને કે, એનો પ્રેમ છે. શું છે? હા, આપણે બહુ ભાગ્યશાળી કહેવાઈએ. માટે ક્યારેય પણ પાછી પાની કરવી નહીં, પ્રયોગશાળામાંથી પસાર થઈ, હા, ભગવાનના દરબારમાં, હા, ભગવાનની નજરમાં
આપણી પાત્રતા ભગવાનને મોટા પુરુષ તરફ જોઈ લે. માટે આપણું પાત્ર મહાન રાખવું, ઊંચું રાખવું. આપણે કોઈ જેવા તેવા જેમ તેમ નથી, આપણે ભગવાનના ભક્ત છીએ, ભગવાનના દાસ છીએ. કોના દાસ? આવા મોટા ભગવાનના દાસ, આવા મોટા સદગુરુના દાસ, આવા મોટા સંતો ભક્તોના દાસ. જેવા તેવા દાસ થોડા માયાના દાસ છે, હે કર્મના કાળના થોડા દાસ છીએ. આપણે તો ભગવાનના દાસ છીએ. આજનો આ સદવિચાર હતો. હવે કથામાં પ્રવેશ. પુરુષોત્તમ ચરિત્રની કથા ચાલે છે. કવિશ્વર દલપતરામજી વર્ણન કરે છે 14મા અધ્યાયની કથા. છેલ્લે વૃંદાવનની ભૂમિ ઉપર પાવનકારી ભૂમિમાં ભગવાન શ્રીહરિએ દર્શન દીધા છે. ઋષિઓને ધર્મદેવ ભક્તિમાતા ભાવ વિભોર બની ગયા છે. હરખનો કોઈ પાર નથી. ભગવાનનું એવું મનોહર સ્વરૂપના દર્શન કર્યા, આહાહા, તેજનો પુંજ એમ છટા છૂટે તેજની, આહાહા. ને તેજમાં શ્યામ સુંદર ભગવાન ઘનશ્યામ સ્વરૂપ રૂપ રૂપના અંબાર કિશોર મૂર્તિ દ્વિભુજ ને બે ચરણ. આવા ભગવાનના દર્શન થયા. ચારે બાજુ અક્ષરધામના મુક્તો વિટાયેલા છે. વચ્ચે મુક્તપતિ મહારાજ. હે ભગવાનના મૂળ સ્વરૂપના દર્શન થયા. થોડી વાર ઋષિ મુનિઓ બધાએ સમાધિમાં ભગવાનના રૂપના દર્શન કરતા રહ્યા. કેટલી વાર? બે ઘડી સુધી. એવું સુંદર મજાનું પીળું પિતાંબર પહેરેલું છે, કટી મેખલા છે, સુંદર મજાનો સ્ફટિકમણીનો હાર છે કંઠમાં, મુસ્તક ઉપર એવો સરસ મજાનો મુગટ ધારણ કર્યો છે સુવર્ણનો, કાનમાં મકરાકાર કુંડળ છે, મંદ હાસ્ય વેરતા એવું સુંદર મજાનું, જાણે પૂર્ણ ચંદ્રીમાં પૂર્ણ કળાએ ખીલેલો, 16 કળાએ ખીલેલો ચંદ્ર હોય ને ચમકતો એવું ભગવાનનું મુખારવિંદ છે. અણિયાળી ભગવાનની આંખો છે. પ્રકૃતિ વાંકળી છે. હા, એવા કમળપત્ર સમાન ભગવાનના નેત્ર છે. મંદ હાસ્ય જાણે વેરતા કરુણા વર્ષાવતા હોય ભગવાન, એવા ભગવાન સુંદર લાગતા હતા. અદ્ભુત વર્ણન લખ્યું અહીંયા. અને એવા ભગવાન એ જોયા અને પછી જ્યારે જાગ્રત થયા અને ત્યારે બે હાથ જોડી ઋષિ મુનિઓ ભગવાનનું સ્તવન કરવા લાગ્યા, સ્તુતિ કરવા લાગ્યા. જય નિજ જન પ્રતિપાલ પ્રભુ, જય તનુ તેજ વિશાલ, જય સુસચ્ચિદાનંદ હરિ, જય જય દીન દયાલ. કાલે સ્તુતિ ગાઈ હતી આપણે, પણ એના શબ્દો એટલા, આમાં સ્તુતિ વિભાગ છે ને, ઘણી વખત લોકોને કંટાળાજનક લાગતો હોય. કંઈક ચરિત્ર કોને, હું સ્તુતિ, હું સ્તુતિ. સત્સંગી જીવનમાં એટલી જબરજસ્ત સ્તુતિઓ લખી છે ભગવાનની. આહા, સૈદ્ધાંતિક સ્તુતિઓ, ભગવાનના સ્વરૂપનું વર્ણન, ભગવાનના મતનું, ભગવાનના હૃદગત અભિપ્રાય સ્તુતિમાં વર્ણન કરેલો હોય. અદ્ભુત સ્તુતિઓ છે. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરકતારણ નામથી ભવ સંભવ ભીતિ ભેદનમ માનસ ચિંતય, આ બધી સ્તુતિઓ છે, પ્રાર્થનાઓ છે ભગવાનની. અદ્ભુત ભગવાનનું વર્ણન હોય, ભગવાનના ગુણોનું વર્ણન હોય, ભગવાનના સ્વરૂપનું વર્ણન હોય, પ્રાર્થના ભગવાનને ગદગદિત ભાવે, ભગવાનના કરુણાસાગર ભગવાનનું વર્ણન હોય અંદર, ભગવાનના ઐશ્વર્યનું વર્ણન હોય, પ્રતાપનું વર્ણન હોય, ભગવાનને વંદના કરતા હોય ઋષિ મુનિઓ સંતો ભક્તો. સ્તુતિ, સ્તુતિ પ્રાર્થના, સમજ્યા? આ બધામાં થોડું થોડું અંતર છે, બહુ નથી. અહીંયા ભગવાનની સ્તુતિ સ્તવન કર્યું છે. તમારો જય હો, તમારો જય હો. કેવા છો ભગવાન તમે? જન પ્રતિપાળ પ્રભુ, નિજજન. ભગવાન પોતાના ભક્તનું પાલન કરે છે, એની રક્ષા કરે છે. ભગવાન પણ પક્ષપાતી છે. આપણે ભગવાન પક્ષપાતી છે? હા, ભગવાન પણ પક્ષપાતી છે. વચનામૃતમાં પ્રશ્ન છે, નરનારાયણ ભગવાન પોતાના ભરતખંડના ભક્તો માટે, ભરતખંડની જનતા માટે તપશ્ચર્યા કરે છે, તો બધાએ કેમ સુખી નથી થતા? બધાએ કેમ મોક્ષને માર્ગે નથી ચાલતા?
કેમ પાપને માર્ગે ચાલે છે, ધર્મને માર્ગે ચાલે છે? ભગવાન એના જન માટે, ભરતખંડના મનુષ્ય માટે જો તપશ્ચર્યા કરતા હોય, એના સુખ માટે કરતા હોય, એના ભલા માટે કરતા હોય, તો બધા ભલાઈના રસ્તે કેમ નથી ચાલતા? ભગવાન કે એવું નથી, ભાગવતમાં એ વાત લખી છે કે ભગવાન તપશ્ચર્યા કરે છે, ભગવાન સાધના કરે છે, પણ કોના માટે? પોતાના ભક્ત માટે, અભક્ત માટે નહીં, માયાના જીવ માટે નહીં. એ તો ગમે એ કરે, ભગવાનને કાંઈ લેવા દેવા નથી, પણ મારો ભક્ત પડવો ના જોઈએ, મારો ભક્ત પાછો ન હટવો જોઈએ, મારા ભક્તના સુખ માટે, એના ભક્તિમાં, ધર્મમાં, જ્ઞાન ને વૈરાગ્યમાં કોઈ પ્રકારનું વિઘ્ન ન આવવું જોઈએ, એના મોક્ષના માર્ગમાં કોઈ પ્રકારની બાધા ન આવવી જોઈએ, એટલા માટે ભગવાન તપશ્ચર્યા કરે છે. તમે જો ભગવાન કેવા કરુણા સાગર છે. આપણા સ્વામિનારાયણ ભગવાન બાળપણમાં ઘરનો ત્યાગ કરી 7 વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા, કઠોર સાધના, કઠોર તપ કર્યું, એવું આજ પહેલા કોઈએ નથી કર્યું, હવે પછી કોઈ કરે નહીં, કરી શકે નહીં. અને એ આટલી નાની ઉંમરમાં, એ તો ભગવાન હતા, પણ એને શું જરૂર છે? શું એને કંઈ ઘટતું હતું? એની કોઈ ખામી ટાળવા માટે કરતા હતા? એની વાસના બાળવા કરતા હતા? શું કંઈ એનામાં કસર હતી એ ટાળવા કરતા હતા? ના, પોતા માટે કાંઈ નથી કર્યું એમને. મોટા પુરુષોએ આ ગુરુજી આટલું તપ કરે છે, આટલું ભજન કરે છે, કોના માટે? એ તો મહારાજની ભેગા આવ્યા છે, મહારાજની ભેગા જ છે, અને ન્યાથી જ આવ્યા છે, અને એની ભેડાને અહીંયા છે, ન્યાય ભેડા છે. એને કંઈ કસર છે ટાળવી છે? ના, આપણા મહારાજ તમારા માટે કરે છે બધું, જે કંઈ તપ. ઘણી વખત સભામાં ગુરુજીએ કહ્યું છે, આ તપ જે 1 વર્ષ 1.5 વર્ષ કર્યું, ધારણા પારણા કર્યા કે જે કંઈ વ્રત કર્યું, ભજન કર્યું, એ બધા હરિભક્તોને હું દઈ દઉં છું, મારે કાંઈ નથી જોતું, લ્યો બધા એ સંતો માટે કરું છું, કે બસ એ ભજનમાં આગળ વધે, ત્યાગના માર્ગમાં આગળ વધે, ભક્તિના માર્ગમાં આગળ વધે, બસ ભગવાન તરફ વધારે વધારે વળે. પ્રાર્થના ગુરુજી ઘણી વાર કહે છે, મેં ભગવાનને બહુ પ્રાર્થના કરી છે, પણ જિંદગીમાં મેં મારા માટે કદી પ્રાર્થના નથી કરી, ક્યારે નહીં. હા, કોક આવે દુખિયારો, એટલે ભગવાનને એમ કહી દો હાથ જોડીને, પ્રભુ આ મારી તો અરજી છે, પછી તમારી મરજી, બિચારો દુખ્યો છે એને સુખ્યો કરજો, એનું દુઃખ ટાળજો, એની તકલીફો દૂર કરજો મહારાજ, એના કામ કરજો તમે, ભગવાનને કહી દે. છેલ્લે કહી દે, આ તો મારી અરજી છે, પછી તમારી મરજીમાં આવે એમ કરજો. આ તમે છો, કોના માટે કરે છે? હે, આપણા માટે કરે છે ભગવાનને. મોટા પુરુષો જે કંઈ કરે છે, ભજન કરે, સાધના કરે, તપ કરે, વ્રત કરે, આટલું મોટું મંદિર અહીંયા કરે, કોના માટે કરે છે? પોતાને કંઈ સ્વાર્થ? એ તો અત્યારે નળિયાવાળા મકાનમાં રહે છે, કોથળો પાથરીને સૂવે છે રાત્રે. કોના માટે કરે છે? આ બધા સંતો કરે છે, કોના માટે કરે છે? આપણા માટે કરે છે, પોતા માટે કોઈ કોઈ નથી કરતું. ભગવાન તપશ્ચર્યા કરે નીલકંઠ વર્ણિત હિમાલયમાં, પુલ્હાશ્રમમાં 4 મહિના સુધી એક પગે ઊભા રહીને, ભૂખ્યા તરસ્યા, વાયુ ભક્ષણ કરીને, પવનનું ઝોકો આવે તો પડી જાય એટલી કૃષ્કાયા કરી નાખી, કોના માટે? કોના માટે આ બધું? કોના માટે? એટલે આપણે અહીંયા ટાઢે છે, પંખા નીચે, આ લાઇટમાં, ઝાકર જોડમાં, આ બધું માલપુડાને, દૂધપાકને, આ બધું નવી નવી રસોઈઓ જમીએ છીએ, એનું કારણ એ નીલકંઠ વર્ણીનું ને એ મહાપુરુષોનું તપ છે, મુક્તાનંદ સ્વામીની સાધના છે, ત્યારે આપણે અહીંયા સુખિયા છીએ. નહીંતર હમણાં જાય પાકિસ્તાનની બોર્ડર ઉપર, કારગિલની બોર્ડર ઉપર, ખબર પડે શું થાય, ક્યારે ફટાકે ફૂટી જાય છે, કાંઈ ચારે બાજુ દુનિયામાં ભય 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 ને ભય છે, અને અહીં નિર્ભય થકા આપણે રહી શકીએ છીએ. હે, કારણ શું છે? કારણ શું છે? એમની તપશ્ચર્યા, એના કારણે આપણે કંઈક છીએ. કદી ન માનવું કે મારામાં ગુણ છે, હું પણ છું, કંઈક કામ ન રહે. હા, આટલું આટલું મેં કર્યું, મારું નામ નહીં, મને કોઈ કંઈ કરતું નથી, મને કોઈ કાંઈ કહેતું નથી, કાંઈ મારું નજરમાં લેતું નથી, એ આપણી મૂર્ખામી છે. આપણે કરીને શું કરવાના? હે, આપણે જે કાંઈ ભજન કરીએ છીએ ને એ એની દયાથી, આપણે જે કાંઈ ભક્તિ કરીએ છીએ ને
એની જય. આપણામાં જે કંઈ સારા બે ગુણો છે ને એ એમની કૃપાથી છે. બાકી હમણાં ગેટની બહાર નીકળીએ ખબર પડે કેટલી વી હો થાય, કોઈ ભાવે ન પૂછે. આ બધું પ્રારબ્ધ કોનું છે? આપણે જે ભોગવીએ છીએ, સુખે જીવન જીવીએ છીએ, પ્રારબ્ધ કોનું છે? ભગવાનનું, મોટા પુરુષોનું છે. ગોપાળાનંદ સ્વામીએ કીધું પેલા સંતોએ, કે ગોપાળાનંદ સ્વામીએ વડોદરામાં વાડીમાં બધા સંતોને ભક્તોને બેસાડ્યા, કે આ તો આપણે મહારાજનું પ્રારબ્ધ ભોગવીએ છીએ, આપણું નહીં. એ તો અનાદિ મુક્ત હતા, પણ મારા તમારા માટે વાત કરી, આપણે હે ભગવાનનું પ્રારબ્ધ ભોગવીએ છીએ. તો કોઈ હતા એક જણાને સંશય થયો કે મા સ્વામી કંઈ બધું થોડું હોય એવું કંઈક તો આપણું હોય ને પ્રારબ્ધ સારું, કંઈક તો પૂર્વજન્મમાં પુણ્ય કર્યું હોય ને ત્યારે આ બધું આવું મળે ને, હાવે એમને થોડું હોય. તો એક કામ કરો, કે સ્વામી કહે છે આજે હાથમાં જળ લઈ પ્રતિજ્ઞા લો કે આજે ભિક્ષા કરવા જઈએ તો આપણું પ્રારબ્ધ હોય એ મળે આપણને. પ્રતિજ્ઞા લીધી, નીકળો ડેલાની બહાર. એ બહાર નીકળ્યા ને આખા વડોદરામાં ફેર્યા, આખા કલાલી વિસ્તારમાં ફેર્યા, એક મુઠ્ઠી લોટય ન મળ્યો. આવ્યા પાછા હાંજે ભૂખ્યાને તરસ્યા. સ્વામી કે શું થયું? તારે કે કાંઈ ન મળ્યું, તો આપણું પ્રારબ્ધ સારું, આજે ઉપવાસ કરી નાખો, તારે આપણા પ્રારબ્ધમાં તો ઉપવાસ જ લખ્યા છે. હવે બીજે દિવસ સવાર થયો એટલે સ્વામી કે આજ પ્રતિજ્ઞા લો, મહારાજનું પ્રારબ્ધ આપણને મળે, લ્યો જોડીને ઉપડો. અને જેવા હજી તો મંદિરની બહાર પટાંગણની બહાર પગ ના મૂકો, એ પહેલાં તો હરિભક્તોની લાઈન થઈ ગઈ. સંતો ક્યાં જાવશો કે ભિક્ષા કરવા? અરે અમે મરી ગયા છીએ, અમે જીવીએ છીએ. એ બુવાના કાનદાસ પટેલ આવ્યા અને પેલા આપણે ક્યાંથી 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 આમોદથી આવ્યા ને કોઈ હરિભક્તો આમથી આવ્યા ને લખ્યું છે બધું. વડોદરાના આવ્યા શેઠિયા સાહુકારોને, હાલો હાલો પાછા વળો કે અમે હોય તો તમારા સાધુ ભિક્ષા માગે ન હોય કે ચાલો પેલા કે 2 દિવસની રસોઈ મારી, પેલા કે 4 દિવસની રસોઈ મારી, પેલા કે 15 દિવસની રસોઈ મારી, પેલા કે મહિનાની રસોઈ મારી, દૂધપાક ને માલપુડા ચાલુ કરો, એ મેસુબ હાટા ને મોહનથાળ શરૂ કરો, મારા સંતોને ભિક્ષા માગવા નહીં, અમે માગીશું જે સમય આવશે તારે, પણ તમે તો નહીં, હાલો પાછા વળો. સંતો પાછા આવ્યા સ્વામી પાસે. સ્વામી પાસે બેઠા. સ્વામી કે શું થયું સંતો? તારે કહે તો અમે પાછા જો આ બધા શેઠિયાઓ રસોઈ દેવા આવ્યા છે. તારે સ્વામી કે આ મહારાજનું પ્રારબ્ધ તારે કોનું? આમ છે, ભગવાને આપણા માટે કેટલું કર્યું છે કોઈ કલ્પના ના કરી શકે, એની ગણતરી ના કરી શકે. હા, એટલે ભગવાન તો પોતાના ભક્તના પ્રતિપાલ છે, અખંડ આપણી રક્ષામાં બેઠા છે, અખંડ. જેમ યાદ રાખો, જેમ આંખ એટલે પાપણ આંખની રક્ષા કરે છે, હાથ ડોકની રક્ષા કરે છે, માતા પિતા બાળકની રક્ષા કરે છે, એમ ભગવાન આપણી રક્ષા કરે છે. હોળીનું દુઃખ, કદાચ દુઃખ લખ્યું હોય ને તો હોળીનું દુઃખ હોય ને તો કાટે મટાડી નાખે, આ ભગવાનની દયાળુતા છે. એટલે સ્તુતિના પેલા શબ્દો છે સંતોના, ધર્મદેવ ભક્તિ માતાના, જય નિજ જન પ્રતિપાલ પ્રભુ જય તનુ તેજ વિશાલ. તમારા શરીરમાંથી તેજના ફુવારા છૂટે છે પ્રભુ. હા, ભગવાનનું તેજ એવું છે ને, હા, જેના તેજે કરીને બધા તેજાયમાન છે. જય સુસચ્ચિદાનંદ હરિ, જય જય દીન દયાલ. સચ્ચિત અને આનંદ ભગવાન, આના ઉપર તો આખી કથા થઈ જાય. સચ્ચિદાનંદ ભગવાનનું નામ છે, સચ્ચિદાનંદ ભગવાનનું સ્વરૂપ છે, સચ્ચિદાનંદ ભગવાનનું સુખ છે. ભગવાનનું નામ સચ્ચિદાનંદ છે. હે સચ્ચિદાનંદ, તમારો જય હો, તમારો જય હો. સત્ય, ચૈતન્ય અને આનંદ સ્વરૂપ છે, ત્રણ તત્વ છે, મૂળભૂત ત્રણ તત્વ છે. મોટા મોટા આચાર્યોએ માન્ય કરેલા ત્રણ જ તત્વો છે, જીવ, ઈશ્વર અને માયા. અત્યારે જે કાંઈ દેખાય છે એ માયા છે, અને ત્રણે ત્રણ તત્વો સત્ય છે. શું? એ વાત સત્ય છે. જીવ પણ સત્ય છે, અનાદિનો છે,
અને બ્રહ્મ ભગવાન એ પણ સત્ય છે અને માયા પણ સત્ય છે. આ જે કંઈ દેખાય છે એ કંઈ ખોટું નથી, સત્ય છે. માયા સત્ય છે, સમજ્યા, અને જીવ પણ સત્ય છે. પણ માયા ચૈતન્ય નથી, જડ છે. કેવી છે? જીવ સત્ય પણ છે અને ચૈતન્ય પણ છે, એ જડ નથી. યાદ રાખો, જીવ ચૈતન્ય છે અને સત્ય છે. માયા ખાલી સત્ય જ છે, એ ચૈતન્ય નથી. તો જે ચૈતન્યનો એ આનંદ એ કેવી રીતની હોય? દુઃખદાયી છે. કેવી છે? એમાં કે આનંદ હોય જ નહીં. જળમાં શું આનંદ હોય? પથરો પડ્યો જ પડ્યો એ કંઈ આનંદ દે? પણ એ પથરો નાચતો હોય, કૂદતો હોય, આપણું કામ કરતો હોય તો સુખ આપે ને. શરીર જળ છે, પણ એ આત્માને લઈને ચૈતન્ય જેવું લાગે છે. આત્મા નીકળી જાય પછી શું કરે? આ શરીરને લાકડામાં નાખીને બાળી દે, કે ખાડો ગળીને દાટી દે, કા જંગલમાં ફેંકી આવે, કાગડાને કૂતરાને જે કાંઈ પશુ પંખી ખાઈ જાય. પતી ગયું? માયા માત્ર સત્ય છે, એ ચૈતન્ય નથી ને આનંદદાયક નથી. અને જીવ સત્ય છે અને ચૈતન્ય છે, પણ એને પોતાનું કઈ સુખ નથી. ચૈતન્ય ખરો પણ પોતાનું સુખ નહીં. જ્યારે ભગવાન તો સત્ય પણ છે, ચૈતન્ય પણ છે અને આનંદ સ્વરૂપ પણ છે. એટલું બધું આનંદ છે, એટલું બધું સુખ છે કે એક છાંટો એના સુખના દરિયામાંથી ભગવાને આમ નાખ્યો ને આ બ્રહ્માંડમાં, ત્યાં તો હાથ માળમાં વેચાતો વેચાતો ધરતી ઉપર આવ્યો હોય કેટલું વધે. મચ્છર્યું ચરકે ને કેટલું હોય? મચ્છર જોયું છે ને, મચ્છર કેટલું નાનું હોય? હવે ચરકે કેટલું? આ તો સ્વામીએ વાતોમાં લખ્યું છે એટલે કહું તમને. એટલું સુખ આ બ્રહ્માંડમાં નાખ્યું, જણ નાખી ખાલી. હવે એમાં તો બધા માલમ માલ થઈ ગયા, કોઈને છોડવું ગમતું નથી. એ સુખ માટે તો કેટલાય ગળા કાપવી નાખે છે. એ સુખ માટે તો બંદૂકો ને કુહાડા ને ધારિયા લે છે, બોલો. એટલા સુખ માટે ખપી જાય છે માણસો, વિચારો. તો એ છૂટતું નથી. તો એ સુખના દરિયામાં આપણું નજર વહી જાય તો, સુખ સાગર ભગવાનના ચરણમાં નજર પહોંચી જાય તો કઈ બાકી રહે? એવું ભગવાનનું, જ્યાં કાંઈ સુખ દેખાય છે ભગવાનનું મૂકેલું છે. બાકી માયામાંય સુખ નથી, જીવમાંય સુખ નથી. સુખ ભગવાનનું, આપણને જે કાંઈ સુખ અનુભવાય છે ને એ ભગવાનને લઈને અનુભવાય છે. આપણી અંદર ભગવાન છે એટલા માટે, સમજ્યા, એટલા માટે ભગવાનને સચ્ચિદાનંદ રૂપ કયા છે. જય જય દીન દયાળ. હે ગરીબના બેલી, ગરીબની બાજ, દીન એટલે ગરીબ, એના ઉપર દયાને કરનારા ભગવાન કેવા દયાળુ છે. તમે જો, નાના પશુઓ ઉપર દયા કરે, પક્ષીઓ પર દયા કરે, તુચ્છ જેવા જીવ પર દયા કરે, નાના નાના છોકરાઓ પર દયા કરે. બોલો, એક છોકરો, ચોમાસાની ઋતુ હતી, બહુ વરસાદ પડ્યો, એ રાતના 12 વાગ્યા, અને એક છોકરો ભૂખ્યો ને તરસ્યો ગલીમાં બેઠો છે, ભિખારી હતો, અને ભગવાનની ઊંઘ ઉડી ગયો. રાત્રે ને રાત્રે લાડુબા જીવબાને જગાડ્યા, થાળ કરો. કે અરે મહારાજ, અત્યારે થાળ કરો. થાળ કરાવ્યો, થાળ તૈયાર કરીને મહારાજ હે આમ હાથમાં લઈ અને ત્યાં ગલીમાં એ છોકરાને વરસતા વરસાદમાં જમાડવા ગયા. આપણે હવે શું કરીએ? ક્યાંથી આવ્યો હવે? મારે ડેલા બંધ કરી દો કે એ વાત કેટલાય આવ્યા કરે. ના, ભગવાન દીન દયાળ છે. દુખ્યો દેખી ના ખમાય, દયા આણી અતિ આકડા થાય, અન ધન વસ્ત્ર આપીને દુઃખ ટાળે, આવી ભગવાનની સહજ પ્રકૃતિ છે. આવા દયાળુ છે. હા, દિન જેનું પણ દયાવાન થવું, સમજવાનું, ભગવાનનામાં વાસ છે ત્યારે એને દયા આવે. હા, જે કઠોર હૃદય પથ્થર હૃદય હોય એમાં શું ભગવાન રહે? સમજવાનું કે આમાં કંઈ છે નહીં, કાંઈ દૈવત નથી કાંઈ. પણ દુઃખી જોવે ને એટલે દોટ કાઢે સીધા, લો દાદા, લો ભગત, લો તરત. હા, કૂતરું આવે ને તો હડ એમ ન કરવું, રોટલો નાખો, બે ભાખરી, ભલે અહીં થોડુંક નજીક વાસણ બાસણ તકલીફ કરતો હોય તો આમ દૂર જઈને નાખવું, પણ નાખવું. દયાળુતા ભગવાનનો બહુ મોટો ગુણ છે. જય જય દીન દયાળ. ઋષિઓ સ્તુતિ કરે છે. અદભુત હરિગીત છંદની કથા, મતલબ એક અઠવાડિયું ચાલે એવી છે. કેટલી?
ગાવ બરોબર. મસ્ત હરિગીત છંદ, અદ્ભુત છંદ છે આ સંગીતમાં. હરિગીત છંદનું બે ત્રણ પ્રકારે ગવાય, ચારણી સાહિત્યમાં જુદી રીતે ગવાય, ક્લાસિકલ સંગીતમાં જુદી રીતે ગવાય, લોક સંગીતમાં જુદી રીતે ગવાય, છંદની દ્રષ્ટિએ જુદી રીતનું ગવાય, બે ચાર પ્રકારે ગવાય છે. અમે જય 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 સુદીન દયાળ પ્રભુ, જય અકલ અરુયા વિનાશી હો. મૂળ છંદની આ ઢાળ છે, મૂળ છંદનો. પણ ચારણી સાહિત્યમાં અમુક કલાકારો ગઢવીઓ જે ગાતા હોય ને, એની ભાષામાં ગાતા હોય, આ શૌર્ય ભાષામાં, પેલી 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 શું કહેવાય, હનુમાન ચાલીસાની સ્ટાઇલમાં. જય જય સુદીન દયાલ, જય પ્રભુ અકલ અરુ અવિનાશી હો, જય જય સુનાથ યનાથ કે તુમ સકલ સુખ કે રાશી હો. છંદ ટાઈપ. તુમ કોટી સત બ્રહ્માંડ કે ઉત્પત્તિ સ્થિતિ લયકારી હો. આમ કોકને શૌર્ય ચડાવી દે, પણ આપણી સ્તુતિ આવી નથી. આ સ્તુતિ આમ શાંત સ્તુતિ છે, ભગવાનના ગુણોનું વર્ણન છે, એટલે એવી રીતની ના ગવાય. બધી કેમાં શું શું વર્ણન છે એ રીતનું ગવાય. હા, હનુમાન ચાલીસા, હનુમાનજી શૂરવીર છે બરાબર, યોદ્ધા, હાથમાં ગદા છે. હા, હનુમાન હે પવન શુદ્ધ છે, એટલા માટે એની સ્તુતિ ગવાય. નહીં તો ભગવાનની જય જય સુદીન દયાલ પ્રભુ, જય અકલ અરુ અવિનાશી હો, જય જય સુનાથ અનાથ કે તુમ સકલ સુખ કે રાશી હો. તુમ કોટિ સત બ્રહ્માંડ કે ઉત્પત્તિ સ્થિતિ લઈ કારી હો, તુમ સબ શક્તિ માન સ્વતંત્ર શાશ્વત અધમ જન અઘહારી હો. સબ શક્તિમાન સ્વતંત્ર શાશ્વત અધમ જન અઘહારી હો. જય જય સુદીન દયાળ. અમે દીન છીએ, તમે દિન દયાળ છો. જય જય પ્રભુ અકલ અરુ અવિનાશી, તમે કળી ન શકાય એવા છો. એટલે ઋષિમુનિઓએ પરિષદોમાં લખ્યું, એ તો વાંચો, નિવર્તંતે પ્રાપ્ય મનુષ્ય, જ્યાં વાણી ના પહોંચી શકે, જ્યાં મન ના પહોંચી શકે, હા એવા, જ્યાં ઇન્દ્રિયો ના પહોંચી શકે એવા ભગવાન તમે ઇન્દ્રિયાતીત છો, માયાતીત છો, તમે અકળ છો, તમે અવિનાશી છો. બધું નાશ થઈ જાય, પ્રભુ તમારો નાશ નથી, તમે તો જેવા છો એવા જ છો. જય જય સુનાથ અનાથ કે, તમે નાથ છો, તમારો જય હો. પણ કોના? અનાથના નાથ, જેનો કોઈ નહીં એના ભગવાન. હે જિસકા કોઈ નહીં ઉસકા ખુદા હોતા હૈ, જિસકા કોઈ નહીં ઉસકા ખુદા હોતા હૈ. આદમી અચ્છા હૈ, વક્ત બુરા હોતા હૈ, તોડના તૂટે હુએ દિલ કા બુરા હોતા હૈ. માટે કોઈનું દિલ ન તોડી નાખવું, કોઈને મર્મભેદક શબ્દો ન કહેવા. ઈ જ્યારે દુઃખી થાય ને, ત્યારે એના હૃદયમાં બેઠેલો ભગવાન પણ દુઃખી થાય. તોડના તૂટે હુએ દિલ કા બુરા હોતા હૈ, નાહક કિસી મજબૂર કો બુરા કહેતે હૈ. કોઈ મજબૂર માણસ હોય, ન કરી શકતો હોય, એટલી શક્તિ ના હોય, ન થયું હોય, એટલે આપણે એને ગમે એમ અપમાન કરી દેવું, ના શબ્દો કહેવાના કહેવાય, એને હેરાન કરવા, હા એને દુઃખ દેવું નહીં. ક્યારેય કોઈને દુઃખ ન દેવું, કારણ કે એની અંદર બેઠેલા ગરીબના હૃદયમાં પણ ભગવાન બેઠા છે. ત્યારે ગરીબની સાથે ભગવાન પણ દુખાઈ જાય છે. બહુ મોટું પાપ છે. એટલે મહારાજે વચનામૃતમાં કીધું, અમે બ્રાહ્મણથી, ભગવાનના ભક્તથી, ગરીબથી, હા અને સંતથી અમે ડરીએ છીએ, બીએ છીએ, અમે બીએ છીએ કે ક્યારે ન જાણે, જાણતા અજાણતા એનો દ્રોહ થઈ જાય તો હા ભગવાન માફ ન કરે કદી. માટે ભગવાન તો અનાથના નાથ છે, જેનો કોઈ નથી એના ભગવાન છે. તુમ સકલ સુખ કે રાશી હો. હા, સકલ સુખ, જ્યાં પણ સુખ દેખાય છે
એ બધાનું મૂળ તમે છો, મોટો સુખનો પુંજ તમે છો. તમારું સુખ કદી ખૂટતું નથી, બધું ખૂટી જાય. દુનિયામાં સુખ છે એટલે જ બધા ચોંટી રહ્યા છે ને, માયામાં સુખ છે પણ એ બધા ચોંટી રહ્યા છે. પણ માયાજન્ય સુખ કદીય પણ દુઃખ વિનાનું ના હોય. એમાં સુખ થોડું હોય અને દુઃખ જાજુ હોય. તલવારની ધાર ઉપર મધનું ટીપું મૂકે અને પછી ચાટો તમે જીભે કરીને તો ગળ્યું તો લાગે, પણ જીભ ચીરાઈ જાય પછી શું થાય? એ સુખ જાજુ કે જીભ કપાઈ ગયા પછીનું દુઃખ જાજુ? બોલો, દુઃખ જાજુ ને. એ માયાનું સુખ સુખ છે પણ એ દુઃખ મિશ્રિત સુખ છે. સુખ થોડું છે ને દુઃખ જાજુ છે. જ્યારે ભગવાનમાં તો સુખ 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 હતી, દુઃખનો નહીં લવ લેશ. ભગવાનના સુખમાં દુઃખ નથી, દુઃખ મિશ્રિત નથી. એ તો કેવળ સુખ જ છે. એ તો હાકરનું નાળિયેર, છોતરાય હાકરના, હે, અને ટોપરું હાકરનું, કાચલી હાચરની હાકરની, પાણી હાકરનું, બધું હાકરનું. એમાં કંઈ બીજું ભાઈ આવે નહીં હો. આ પથરો બથરો કે લાકડું બાકડું કે છોતરા બોતરા કાંઈ ન આવે, એ તો બધું હાકરનું. એમ ભગવાનનું સુખ પણ એવું છે. આ મહાસુખના રાશિ ભગવાન, તુમ કોટિ શત બ્રહ્માંડ કે ઉત્પત્તિ સ્થિતિ લયકારી હો. ભગવાનને ઉત્પત્તિ સ્થિતિ હે અને લય કે તા નાશ એને કરનારા કયા? ભગવાન નથી કરતા. હકીકતમાં ભગવાનની આજ્ઞાથી બીજા ઈશ્વરો કરે છે, દેવતાઓ કરે છે. પણ કરે છે કોની ઈશારાથી? કાળ પણ કોના ઈશારામાં કંપે છે? જેની આજ્ઞા પાડે છે. જે ઉત્પત્તિ સ્થિતિ લઈ કરે, વેદો સ્તુતિ ઉચરે, હે, જેની ભગવાન કરાવે છે ત્યારે એનાથી થાય છે. ભગવાન આજ્ઞા ન કરે તો કોઈથી કાંઈ થાય નહીં. પણ એ ભગવાનની શક્તિ કામ કરે, શક્તિ સહજાનંદી. સમજ્યા? હા. બ્રહ્મા ઉત્પત્તિ કરે, વિષ્ણુ પાલન કરે અને શિવ સંહાર કરે, પણ એ પરમ પિતા પરમાત્માના આજ્ઞાથી ઓર્ડરથી કરે. હા, કારણ કે એ બધા એને ચાહે છે. હા, એને રાજી કરવા મથે છે. એટલે કે છે અહીંયા કે તમે સતકોટી બ્રહ્માંડો, હા હા હા, થોડા બ્રહ્માંડો નહીં, અનંત બ્રહ્માંડો, કરોડો કરોડો, અબજો અબજો, મિલિયન બિલિયન સો બિલિયન એવા બ્રહ્માંડો ગણી ન શકાય. આકાશના તારા ગણી શકો કદાચ, પૃથ્વીના રજકણ ગણી શકો કદાચ, વૃક્ષના પાંદડાઓ ગણી શકો કદાચ, મેઘના બુંદો ગણી શકો કદાચ, પણ ભગવાનના બા બનાવેલા જે બ્રહ્માંડોને ન કોઈ ગણી શકે, એટલા અનંત બ્રહ્માંડો. એની ઉત્પત્તિ કરનારા એક ભગવાન છે. સમજ્યા? ભગવાનની આજ્ઞાથી બધા કાર્ય સોંપેલું હોય એ પ્રમાણે કરતા હોય છે, સ્થિતિને લઈ કરે છે. સર્વશક્તિમાન, હા 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 હા, તમે તો સર્વશક્તિમાન છો. બધામાં શક્તિ જ્યાં દેખાય છે એ તમારી આપેલી છે. તમારાથી કોઈ બીજું મોટું શક્તિમાન નથી. તમે સ્વતંત્ર છો, બાકી બધાય તમને આધીન છે. અનાદિ મુક્તથી માંડીને પરમ એકાંતિક એકાંતિક મુક્તો, અક્ષર મુક્તોથી માંડીને ઈશ્વરો, મહાપુરુષ હોય, પ્રધાન પુરુષ, વિરાટ પુરુષ હોય, કાળ મહાકાળ હોય, મહાવિષ્ણુ હોય, આ બધા બસ તમારી આગળ આધીન છે. તમારે આધીન છે, એ કોઈ સ્વતંત્ર નથી. તો જીવ તો સ્વતંત્ર હોય જ ક્યાંથી? માયા સ્વતંત્ર હોય જ ક્યાંથી? હે પ્રભુ, એક તમે જ સ્વતંત્ર છો, તમારો કોઈ સ્વામી નથી. તમે શાશ્વત છો, બાકી બધું બદલાતું રહે, તમે એવા ને એવા છો. તમને ક્યારે માયા, માયાની અંદર તમે પ્રવેશ કરો ને તો માયાને પણ અક્ષરધામ રૂપ બનાવી દો, પાવન બનાવી દો, મુક્ત બનાવી દો માયાને પણ. લ્યો, અધમ જન અઘહારી હો, અધમ પાપી જીવોના અગ્ને ટાળનારા હે ભગવાન, તમારો જય હો, તમારો જય હો, તમારો જય હો. આવી સ્તુતિ હજી ઘણી છે, આગળની સ્તુતિ આવતીકાલે ગાઈશું. અહીંયા કથાને વિરામ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.